માટે સમજણ બહારનું હોય. રુઝન, આ ઘટના છે, મિત્રતા કરવી આજે ખૂબ જ ઈઝી બની ગઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરાય છે, પરંતુ મિત્રતા જેમ જેમ આગળ વધે છે, જે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે અને યુવતીની જિંદગી બરબાદ થઈ જાય છે. કઈ રીતે જુઓ છો આ ઘટના? સૌથી પહેલા તો સોશિયલ મીડિયા લોકો પર્સનલ બ્રાન્ડિંગ માટે યુઝ કરે છે, એટલે પોતાનો શો ઓફ કરવા. હવે ઇટ ઇઝ વેરી નેચરલ કે કોઈ બી છોકરી હોય યા છોકરો હોય આકર્ષિત થાય કે પેલાની આવી સારી લેવિશ લાઈફસ્ટાઈલ છે, બધાને આવી મોજ મસ્તી ગમતી હોય, એક લેવલ સુધી ગમતી હોય. હવે જ્યારે મિત્રતા થાય છે, હવે અનફોર્ચ્યુનેટલી થયું છે, શું આખી રિસર્ચ છે, વર્ષોથી આ રિસર્ચ છે કે છોકરાઓ છે એ લોકો એકબીજામાં વધારે શો ઓફ કરવા માંગે, દારૂ પીને શો ઓફ કરે, સિગરેટ પીને શો ઓફ કરે, ત્રણ જણ હોય બે પીતા હોય તો એકને પીવડાવતા ચાલુ કરી દે, યુ નો. આ બધા એ પહેલાથી લોકોની મેન્ટાલિટી છે. હવે આની જોડે જોડે બીજું શો ઓફમાં લોકો આ એ ઉંમરના છોકરાઓ બીજું શું કરે, કિતની લડકી ગુમાઈ મેને યે પટાઈ, ચલ શરત મારતે તો ઇસકો પટાકે દિખાઈ, યુ નો. આ આખું એ લોકોનું આ આવી વાતો એ લોકોની ચાલતી. સવાલ એ થાય રુઝાન કે આવી મેન્ટાલિટી કેમ થઈ ગઈ છે? લેટ મી કમ્પ્લીટ. એટલે જયારે આખી ગ્રુપમાં આ વાતો ચાલતી થાય એટલે આખા દિવસ આમ જ પરચ્યા પચ્યા. હવે થેન્ક્સ ટુ મોબાઈલ ને થેન્ક્સ ટુ ઇન્ટરનેટ એ લોકોને આ પોર્નો જોવાનું વધી જ ગયું. પહેલા શું પેલી એક પેલી પ્લે બોય કે બુક હોય તો છુપી છુપીને એકબીજાને આપતા હતા તો એટલું બધું નહોતી દેખાતું, પણ હવે તો આરામથી અડધી રાતે જોઈ લે શું કરવું છે. એટલે આ બધાના લીધે એ લોકોનું અંદરનું જે પેલું બધી તમે કહો છો ને, પેલી બધી ઈચ્છાઓ કામનાઓ બધી વધી જાય, એકબીજાને હુંસા ટુસીમાં વધી જાય. હવે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો કે આ લોકોની જે યારી દોસ્તી હોય ને, જે પેલી દારૂની બાટલી પર હોય યા જે ગ્રુપમાં હોય, તો હવે લેટ અસ એક એક કોઈ છોકરીને પટાઈ હોય એટલે બીજો એ છોકરીને સમજાવે કે ભાઈ ક્યાં હૈ અપને કે સાથ શેર કરના, દોસ્તો કે સાથ શેર નહીં કરેગા તો કિસકે સાથ. હું આ બધા એટલે ખાસ ડાયલોગો મારું છું આજે કે છોકરીઓ સમજે કે બહેનો, કારણ કે મેં ઘણી વાર જોયું છે કે ગલીની બહાર યા રિવર ફ્રન્ટ પર એક છોકરીને સાથે ચાર છોકરા હોય તો બહેનો તમારામાં બુદ્ધિ નહીં જતી કે પેલો ચાર છોકરાને લઈને તમારી જોડે હુકામ બેસવા આવે છે, એકલા થયાથી નહીં આવતું. એનો મતલબ જ છે કે કંઈ ખોટું છે, એટલે બહેનો આમાં જાગૃતતા કરવી પડશે. જી, આરસી પટેલ સાહેબ.